500 વર્ષની પ્રતીક્ષા પછી અયોધ્યા મંદિર ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. લોકાર્પણ 22 જાન્યુઆરી કરવામાં આવશે અને એ માટે બરોડાના એક વિહાભાઈ ભરવાડ કે જેમના દ્વારા 108 ફૂટ લાંબી 3.5 ફૂટ પહોળી અગરબત્તીની તૈયારી કરવામાં આવી છે અને આ અગરબત્તી છે એ 31 ડિસેમ્બરે સાંજે 4 વાગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 130 ફૂટ લાંબા ટ્રેલરમાં પાંજરાપોળથી પ્રસ્થાન કરવામાં આવશે અને આ ટ્રેલરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રથ રોજ 8 કલાક ચાલશે, જ્યારે રાત્રે રથ નહીં ચલાવાય. અને એ સિવાય જો વાત કરું તો આ રથની બીજી ઘણી બધી ખાસિયત એ પણ છે કે સમગ્ર યાત્રા રૂટમાં લગભગ 200થી વધારે ગામમાં અગરબત્તીનું સ્વાગત અને પૂજન કરવામાં આવશે. અને એટલું જ નહીં, એની સાથે સાથે 16 જાન્યુઆરી 2024 રોજ એ અયોધ્યા પહોંચી જશે. એને 19 જાન્યુઆરી 2024 રોજ પ્રગટાવવામાં આવશે. અને જેમણે બનાવી છે વિહાભાઈ ભરવાડ, એમનું એવું કહેવું છે કે અગરબત્તીના રથની સમગ્ર યાત્રામાં માર્ગમાં વાતાવરણ કે પછી ખરાબ રસ્તાને કારણે એનો મૂળ સ્વરૂપમાં લાવવામાં આવશે અને એના માટે અગરબત્તી બનાવવા માટે વપરાયેલા જે પંચદ્રવ્યો છે એ પણ અયોધ્યા ખાતે સાથે લઈ જવામાં આવશે. એટલે અગરબત્તી સાચવવા માટે 50 સ્વયંસેવકોની ટીમ છે એ પણ અયોધ્યા જશે અને જેટલા પણ મહાનુભાવો છે એની ઉપસ્થિતિમાં રથનું પ્રસ્થાન કરવામાં આવશે. 15 દિવસની યાત્રા દરમિયાન કોઈ અડચણ આવે, ઝાકળ એમ જ ઓચિંતો વરસાદ આવે તો ત્યારે શું કરવું? એને બચાવવા માટે પણ અગરબત્તીને ખાસ કવર કરવામાં આવી છે અને અગરબત્તીની સાચવણી માટે પણ 50 સ્વયંસેવકો છે એ પણ અયોધ્યા જશે. એટલે આ બહુ જ મોટી સેવાનું કામ કરી રહ્યા છે, જ્યારે આવડી મોટી ઉપલબ્ધિ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. ત્યારે આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.